ભગવાન પ્રત્યે ભક્તોનો ભાવ કેવો હોય છે તેનું ઉદાહરણ જોવા મળ્યું ભાવનગરમાં આવેલા કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિરમાં, જ્યાં ભાદરવી અમાસના દિવસે ભરાતા મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું ત્યારે શું છે અહીંની માન્યતા અને લોકવાયકા આપને જણાવીએ. દરિયાની વચ્ચે મહાદેવનું શિવલિંગ નિષ્કલંક મહાદેવ છે આસ્થાનું કેન્દ્ર. ભોળાને ભજવા ઉમટે છે ભક્તોનું મહેરામણ. ભાવનગર નજીક આવેલું કોળિયાકના નિષ્કલંક મહાદેવનું મંદિર પવિત્રતા સાથે આશ્ચર્ય પ્રમાણે તેવું સ્થળ છે. એક લોકવાયકા અનુસાર નિષ્કલંક બનેલા કોળિયાક મહાદેવ સમુદ્રમાં બિરાજમાન છે અને અહીંયા પાંડવોએ મહાદેવની સ્થાપના કરી હોવાનું મનાય છે. મહાભારતના યુદ્ધમાં પાંડવ કૌરવનું યુદ્ધ થયું, એમાં કૌરવોને માર્યા તો પાંડવોને લાગ્યું કે આપણા ભાઈઓને માર્યા એનું પાપ લાગ્યું, કલંક લાગ્યું, આ મટાવવા ધોવા માટે શું કરવું. તો કૃષ્ણ ભગવાન કે તમે કાળે ધજા લઈને જાઓ, જ્યાં સફેદ થાય ત્યાં તમારે સમજવાનું કે તમારા કલંક પાપ ધોવાઈ ગયા. ફરતા ફરતા પાંડવો કાળે ધજા લઈને આ ભૂમિ પર આવ્યા એટલે કાળે ધજા એની મેળાએ સફેદ થઈ ગઈ. પછી આજે કઈ પાંડવોએ સ્થાપના કરી અને નિષ્કલંક નામ રાખ્યું. જે લોકો શ્રદ્ધાથી અહીંયા આવે છે એના પાપ કલંક મટે છે એવી અહીંની માન્યતા છે. ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાથી ભક્તોના પાપો ધોવાતા હોવાની પણ લોકવાયકા છે અને અહીંયા ભાદરવી અમાસના દિવસે ભરાતા કોળિયાકના મેળામાં ગુજરાત અને ગુજરાત બહારથી હજારો શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્ય બને છે. મહાભારત વખતે જ્યારે પાંડવો તેના કલંક મીટાવવા આવ્યા તો તારે ત્યારે શિવજીની સ્થાપના કરી અને પોતાનું કલંક દૂર કર્યું. અને અહીંયા આ પવિત્ર ધામ એવું છે કે દૂર દૂરથી અહીંયા માણસો આવે છે અને પોતાનું કલંક અને દુઃખ દૂર કરીને પોતાની સુખની જીવન ઉપર તરફ જઈ રહે છે. અહીંયા હજારો માણસો સ્નાન કરી પોતાના કલંકને ધોઈ નાખે છે. શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે મહાભારતના યુદ્ધ વખતે પાંડવોએ પોતાના ભાઈ ભાઈઓને યુદ્ધ કરી માર્યા એના કલંકને નિવારણ કરવા માટે શ્રી કૃષ્ણ પરમાત્માની સલાહ લઈ અહીંયા આગળ આવેલા, અહીંયા પોતે સ્નાન વિધિ કરી દરેક પ્રકારના કલંકમાંથી મુક્ત થયા હતા. સામાન્ય રીતે મંદિર દરિયાના પાણીમાં ડૂબેલું રહે છે. આ મંદિર સુધી પહોંચવા માટે પાણીની ઓટની રાહ જોવી પડે છે. ત્યારબાદ કિનારાથી 1 કિલોમીટર દૂર નિષ્કલંક મહાદેવનું શિવલિંગ છે, જે ભરતી આવે ત્યારે પાણીમાં ગરકાવ થાય છે અને જ્યારે પાણી નીચા ઉતરે ત્યારે અહીંયા પૂજા અર્ચના થાય છે. ત્યારે જીવનમાં એક વખત આ પવિત્ર સ્થળની મુલાકાત જરૂર લેવી જોઈએ. નીતિન ગોહિલ, ઝી મીડિયા, ભાવનગર.